linja dimetral. Dar în rest, mi se mai încercat bătrânul. Vicea, tu rec să mi-am iubat. S-a din bătrânul pe încior, răs n-am gândit. Vicea, s-a mi-am iubat, eu chiar ani zori, s-a rec să mi-am iubat, m-am rupat în cărini, de-am nou ok, mi-am rupat. Răs la ecmă, un an, dacă l-ai bașe, am bătrân, e mai bine. Apre, am lăsat, nu dacă vă rezea, vă rezea. Bătrân, ce cu număr, apre, bachii rachela, e că mă rea, mă 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 તો અહીંયા આપણે બે સમીકરણો આપ્યા છે આ સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં નથી એટલે કે આ પ્રમાણે e1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 એ પ્રમાણે નથી આપ્યા તો આપણે એના માટે શું કરવાનું છે યોગ્ય આદેશ લેવાનો છે અને યોગ્ય આદેશ લઈને પછી કોઈ પણ એક રીતે એનો કેસ શોધવાનો છે બરાબર સમીકરણ જોઈએ આપણે 10^x + y + 2^x - y = 4 15^x + y - 5^x - y = -2 બરાબર હવે તમે જુઓ છેદની અંદર પહેલા પદમાં x + y અને x + y છે બીજા પદની અંદર x - y અને x - y છે એટલે છેદ લગભગ સરખા છે તો આપણે જરા પછી વ્યવસ્થિત કોઈ પણ આપણો લખ હશે 10 ગુણ્યા 1/x + y 10 ગુણ્યા 1/x + y + a ગુણ્યા 1/x - y = 4 એ પ્રમાણે બીજા સમીકરણને પણ આપણે થોડો ફેરફાર નાખીએ 15 ગુણ્યા 1/x + y - 5 ગુણ્યા 1/x - y = 5 બરાબર છે આપણે બીજા સમીકરણમાં પણ 15 × 1/y એની જગ્યા શું લઈએ 15 × 1 માઇનસ 5 × 1/x માઇનસ વાય તો 1/x માઇનસ વાય ની જગ્યા પછી લઈએ ફરી ડી તો 5d બરાબર માઇનસ 2 સમીકરણ નંબર બરાબર છે હવે આ બંને સમીકરણ તમે જુઓ પ્રમાણિત થઈ ગયા છે આપણે હવે એનો ઉકેલ કોઈ પણ એક રીતે લખવાનો છે તો કઈ સમીકરણ લખીશું આપણે એકવાર સમીકરણ નંબર 1 અને લખી નાખીએ નંબર 1 10e·2b·4 બીના સહગુણક જુઓ પહેલા સમીકરણમાં બીનો સહગુણક 2 છે બીજા સમીકરણમાં બીનો સહગુણક 5 છે બંને લસાઅ શું મળશે 10 તો 10 લાવવા માટે કેટલા વડે ગુણો આપણે લખી નાખીએ સમીકરણ 1 2 છે 10 લાવવાનું છે કેટલા વડે ગુણીશું 5 વડે સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને સમીકરણ 2 ને કેટલા વડે ગુણો પડશે 5 આવ્યા છે એટલે 10 લાવવા માટે કેટલા વડે ગુણો પડે 2 સમીકરણ 2 ને5 × 10 = 50d 5 × 2 = 10d 5 × 4 = 20
एक प्रमाण समीकरण देने के अलावा गुणगुण से बे वाले तो 15 गुणिया बे 20 ए 5 गुणिया बे माइनस 10 बी बराबर बे गुणिया बे माइनस 4 बराबर आगे माइनस चिन्ह ध्यान रखो बोली नहीं जाए तो समीकरण में लो डी से माइनस 10 बी माइनस 4 बराबर माइनस 4 अच्छा जो ये पड़ी 10 बी 10 बी चिन्ह पण के वा छे विरुद्ध छे એટલે આપણે શું કરીશું સરવાળો સમીકરણ 3 અને 4 નો સરવાળો 50 વત્તા 30 પ્લસ પ્લસ 9 છે એટલે સરવાળો થયો પ્લસ 50 પ્લસ 30 50 અને 30 80 એ પ્લસ 10 માઇનસ 10 0 બરાબર 20 માઇનસ 4 કેટલા બાકી રહ્યા 16 માંથી 4 રહ્યા 16 માટે એ બરાબર 1 ના એ બરાબર 16 ના છેદમાં 80 માટે એ બરાબર 100 85 એટલે કેટલા બાકી રહ્યા 1 ના છેદમાં 5 એની કિંમત મળી આપણને 1 ના છેદમાં 5 બરાબર હવે આ કિંમત આપણે ફરી સમીકરણ 1 માં મૂકી તો બી ની કિંમત મળશે સમીકરણ 1 માં એ બરાબર 1 ના છેદમાં 5 બરાબર છે તો કિંમત મૂકી દઈએ 10 એ પ્લસ 2 બી બરાબર 4 બને 10 એ પ્લસ 2 બી બરાબર 4 એની કિંમત થઈ ગયો 1 ના છેદમાં 5 10 ગુણ્યા 10 ગુણ્યા એ તો 10 ગુણ્યા એની કિંમત કેટલી મળી છે 1 ના છેદમાં 5 10 ગુણ્યા 1 ના છેદમાં 5 પ્લસ 2 બી બરાબર 4 ચાલો ઉડી જશે 5 2 10 બરાબર અને બેને બીજી બાજુ લઈએ તો 2 બી બરાબર 4 આ બે હોય ને એને ક્યાં લઈએ એક સામે તો પ્લસ બી જશે 4 માઇનસ બી અને 2 બી બરાબર 4 માંથી બી રહે કેટલા બાકી રહે 2 તો બી બરાબર 2 ભાગ્યા 2 બી બરાબર કેટલા મળ્યા બરાબર છે એની કિંમત મળી 1 ના છેદમાં 5 અને બી ની કિંમત મળી 1 બરાબર છે પણ હજી આપણો દાખલો બાકી છે ક્યાંક કારણ કે આ તો આપણે આદેશ કર્યો છે કિંમત કોની શોધવાની છે એક્સ અને વાય બરાબર છે તો આપણે આ કિંમત ફરી આદેશમાં મૂકી લઈએ અને ઓકે લઈ આવીએ આપણે આદેશ કર્યો છે લખતા જઈએ બરાબર એ બરાબર 1 ના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર એની કિંમત કેટલી મળી 1 ના છેદમાં 5 બરાબર છે એ બરાબર શું કહ્યું તો આપણે 1 ના છેદમાં એક્સ પ્લસ વાય એ બરાબર 1 ના છેદમાં વાય બરાબર 1 ના છેદમાં 5 એ પ્રમાણ બી ની કિંમત શું મળી હતી બી બરાબર 1 ના છેદમાં એક્સ માઇનસ વાય અને જવાબ કેટલો મળ્યો બી બરાબર બી બરાબર 1 હવે આનું ફરી આપણે સાદુરૂપ આપીશું એટલે ફરી બે સમીકરણ મળશે અને એ સમીકરણ ઉકેલાય એટલે આપણને એક્સ અને વાય ની કિંમત મળશે એટલે કે જ્યારે આપણને છેદમાં બે ચલનો સરવાળો કે બાદબાકી આપેલો હોય ત્યારે આપણે આ પ્રમાણે બે વાર સમીકરણ ઉકેલ મેળવવા પ્રયત્ન એક વાર આડેશ ની લઈ નહીં અને બી શોધી નહીં બીજી વાર અમુક સાધન પાકીશું એટલે બીજા બે સમીકરણ મળશે અને પછી એનું સાધન ચાલો સાધન પાકી અંશમાં એક જ છે છેલ્લે નવું સુરત સુરત તમે કહો શું થઈ ગયું એક્સ પ્લસ વાય બરાબર 5 બરાબર હવે આપણે એની જરૂર નથી કારણ કે એનું આડેશ નહીં છે એક પ્રમાણે શું થઈ ગયું અંશ અને વાય ઉપર અંશ અને છે ઉલટ સુલટ તમે નાખો તો શું મળી ગયું એક્સ માઇનસ વાય બરાબર 1 બરાબર છે બે સમીકરણો મળ્યા બીજા આપણને નંબર આપી દો અને 5 બરાબર છે સમીકરણ નંબર 5 એક્સ પ્લસ વાય બરાબર 5 એક્સ માઇનસ વાય બરાબર 1 નંબર 4 ફરી આપણે બીજી વાર બે દ્વિચલ સુરેખ સમીકરણો મળી ગયા છે એનો ફરી ઉકેલ કરીશું ઉકેલ એટલે બીજી વખત ઉકેલ આપીશું તો જો હવે બિલકુલ સરળ થઈ જશે કોઈ મહેનત વધારે કરવી નહીં પણ પ્લસ વાય માઇનસ રેડી છે તૈયાર છે તો કોઈ ગુણાકાર કોઈ પદ સહગુણકો સરખા કરવાની જરૂર નથી સીધું સરવાળો કરતા ચિહ્ન જુદા જુદા છે એટલે સરવાળો કરીશું એક એક્સ વત્તા એક એક્સ કેટલા થઈ ગયા ટુ એક્સ પ્લસ વાય માઇનસ વાય 0 બરાબર 5 અને 1 5 વત્તા 1 6 ટુ એક્સ બરાબર 6 તો એક્સ બરાબર 6 ના છેદમાં 2 એક્સ બરાબર 3 એક્સની કિંમત મળી ગઈ હવે એક્સની કિંમત ક્યાં મૂકી દઈએ ફરી આપણે સમીકરણ 1 માં એક્સ બરાબર 3 સમીકરણ 1 માં કિંમત સમીકરણ નંબર 5 માં કિંમત સમીકરણ નંબર 5 એક્સ પ્લસ વાય બરાબર 5 એક્સની કિંમત કિલો 3 તો અહીંયા થઈ ગયા એક્સ થઈ ગયા લખી દઈશું આપણે 3 3 વત્તા
y parando 5, 3 ne asame le yao, 5 plus 9 che, minus 3 thai gya, to y barabar, samikaran uke su gero, samikaran uke, x barabar, 3, y barabar, barabar che, to a pramana che, chilma, 2 chal mo sarvada barbaki aipu hoi, tere yaad rakho, apne, a pramana 2 bar, કોઈ પણ રીત રોપેલી ચોપડી ગોળાકાર જે હોય બે વાર એનો ઉપયોગ કર્યા પછી આપણને એનો જવાબ મળે છે x બરાબર 3 અને y બરાબર 2.